હાલિક બનાસકાંઠાના ડીસાની ઘટના સામે આવી છે. ડીસાના એક ગેસ્ટ હાઉસમાં યુવકે આત્મહત્યા કરવાની ઘટના બનવા પામી છે. એક યુવકે ડીસાના ગેસ્ટ હાઉસમાં ગળા ફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવી દીધો છે. તો જે પ્રમાણેના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, એક ઘટના બનવા પામી છે. ડીસાના ગેસ્ટ હાઉસમાં સફાઈ કામદારે આત્મહત્યા કરીને ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તો એસપી સહિત પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ જે ગેસ્ટ હાઉસ છે તેના જે માલિક છે, તેના જે મેનેજર છે, તે આજ અંગે કોઈ જ માહિતી આપવા માટે તૈયાર નથી. મીડિયા આગળ કોઈ જ વાત કરવા માટે તૈયાર નથી. તો આજ અંગે માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અમીર પઠાણ બનાસકાંઠાથી. જી અંગે માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અમીન પરમાર બનાસકાંઠાથી. જી અમીન, જણાવશો કે એક ગેસ્ટ હાઉસમાં એક યુવકની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે, તો શું છે અંગેની માહિતી? જે મિલી અહીંયા મળતી માહિતી અનુસાર કે ડીસાના જે પિતૃકુભા ગેસ્ટ હાઉસમાં હતો, એક યુવક વર્ષોથી કામ કરતો હતો, સ્લીપરનું કામ કરી રહ્યો હતો ત્યાં, અને અચાનક એ યુવકે આજ ગળો ફાંસો ખાધો હાલતમાં ગેસ્ટ હાઉસમાંથી મળી આવ્યો છે. અને એને આત્મહત્યા કરવાનું શું કારણ એ કશું બહાર આવ્યું નથી. યુવકનું નામ બળવંતભાઈ કાંતિભાઈ છે અને યુવક સોડિયા ગામનો રહેવાસી છે. મળતી માહિતી અનુસાર એના પરિવારજનો અત્યારે લાશનો સ્વીકાર નથી કરી રહ્યા અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. જી, અને જે ગેસ્ટ હાઉસ છે તેના જે મેનેજરો છે, તેના જે માલિક છે, તેમનું શું કહેવું છે? તેમને હજી અત્યારે કોઈ પોતાનો પ્રત્યુત્તર આપ્યો નથી. અત્યારે કોઈ મીડિયા સમક્ષ કે કોઈના સામે અત્યારે પ્રત્યુત્તર આપ્યો નથી અને પોલીસ તપાસ હાથ ધરી રહી છે. જી, અને પોલીસનું શું કહેવું થાય છે? પોલીસનું કશું અત્યારે મીડિયા સમક્ષ કે કોઈના સમક્ષ રજૂ થયું નથી. એની તપાસ હાથ ધરી આગળ તપાસ કરીને પછી કહેવામાં આવશે. અત્યારે કશું એના વાત કરવામાં આવી નથી પોલીસ. જી, માહિતી બદલ આભાર આપનો. તો જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે બનાસકાંઠાના ડીસાનો જે બનાવ બનવા પામ્યો છે, ગેસ્ટ હાઉસમાં એક યુવકે આત્મહત્યા કરી છે, ગળા ફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવી દેવાની ઘટના બનવા પામી છે, જેને લઈને સમગ્ર પંથકમાં રેડાટી વ્યાપી ગઈ છે. તો અત્યારના બ્રેકિંગમાં બસ આટલું જ. જોતા રહો એને ગુજરાત ન્યૂઝ, કારણ કે જે બ્રેકિંગ ન્યૂઝ હોય છે તે સૌથી પહેલાં અને સચોટ અમે આપની સમક્ષ લઈને આવીએ છીએ.